નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનની અંદર આપ સૌ મિત્રો પ્રકરણ 16નો થોડો અભ્યાસ શરૂ કરી દીધો હશે અને ધીરે ધીરે અભ્યાસક્રમ આગળ ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌએ આની પહેલાના લેક્ચરની અંદર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં ઉદારીકરણ એના લક્ષણો ત્યાર પછી ઉદારીકરણના લાભ અને ઉદારીકરણના ગેરલાભ એ જ રીતે ખાનગીકરણ એટલે શું ખાનગીકરણના લાભ ખાનગીકરણના ગેરલાભ અને વૈશ્વિકીકરણ એટલે શું અને એની અસરો લાભ અને ગેરલાભ આવા મુદ્દાઓની ચર્ચાઓ કરી અને આપણે એક પ્રકરણ એટલે કે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણના ભાગની અંદર પહેલો ભાગ પૂરો કરેલો તો આનાથી આપણને થોડો અંદાજ આવી ગયો હશે કે 1991 પછી ઔદ્યોગિક નીતિમાં જે ફેરફાર કરવામાં આવ્યા એનાથી વૈશ્વિક ક્ષેત્રે ભારતના અર્થતંત્રમાં આપણને સુધારો થયેલો જોવા મળ્યો વૈશ્વિક ક્ષેત્રે અને એનાથી દુનિયાના દેશોનું જે અર્થતંત્ર હતું એનાથી આપણું અર્થતંત્ર જે પછાત હતું એમાં થોડા ફેરફારો કરી અને વિકાસની ગતિ તરફ ભારત દેશ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો તો આ જે આખી પ્રક્રિયા હતી ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણને કારણે દુનિયાની વસ્તુઓ ભારતમાં આવવા લાગી ભારતની વસ્તુ વિદેશમાં જવા લાગી અને પરદેશી હુંડિયામણ જે વસ્તુ પ્રાપ્ત થઈ અને ભારતની અંદર મોટા પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું અને પરિણામ એ આવ્યું કે નિયમો અંકુશો પ્રતિબંધો જે હતા હળવા કર્યા અને એના કારણે મોટા ભાગના લોકો સાહસિકો ઉદ્યોગિક સાહસિકો એ વધારે વધારે મોટા પાયાના ઉદ્યોગો સ્થપાયા તે તરફ એમનું ધ્યાન આકર્ષે આવી નાની મોટી ચર્ચાઓ કર્યા પછી આપણે ત્યાર પછીનો મુદ્દો આવે છે કે વિશ્વ વ્યાપાર સંગઠન હવે વિશ્વ વ્યાપાર સંગઠન WTO મતલબ એ છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનો ફૂલ ફોર્મ નામ થાય છે તો વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર કેટલીક બાબતો આપણે જોવાની છે આની પછીના હવે પછીના મુદ્દામાં તો એમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા વિશ્વ વેપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું કે દુનિયાના એકબીજા દેશો જ્યારે વેપારની નીતિઓથી જોડાઈ રહ્યા હતા ત્યારે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપનાની જરૂરિયાત હતી અને એ જરૂરિયાતને પહોંચી વળવા માટે એમ કહેવાય કે 1991માં ઔદ્યોગિક નવી નીતિ આવી ત્યાર પછી 1 જાન્યુઆરી 1995 થી એક આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી અને તેનું તે સંસ્થાનું વડું મથક મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા ખાતે રાખવામાં આવ્યું આ સંસ્થાના કેટલાક મહત્વના ધ્યેયો હતા કે વિશ્વના દેશો એકબીજા ઉપર આર્થિક ક્ષેત્રે વેપાર વાણિજ્ય જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી અને એકબીજા રાષ્ટ્રમાં વિકાસ થાય તેવા હેતુઓથી આ વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી હવે ટૂંકમાં આપણે કહી શકીએ કે 1991 પછી નવી ઔદ્યોગિક નીતિ અમલમાં આવવાથી વિશ્વની અંદર એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ તે જરૂરિયાતને પહોંચી વળવા માટે 1 જાન્યુઆરી 1995 થી એક આંતરરાષ્ટ્રીય વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી તેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું તો એના કેટલા ધ્યેયો હતા એ ધ્યેયો વચ્ચે આપણે આગળ ચર્ચા હવે કરીશું હવે એમાં ખાસ કરીને ધ્યેયોની અંદર પહેલી બાબત એવી નક્કી કરવામાં આવી છે કે વિશ્વના દેશો વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા કોઈ પણ આંતરિક ઝઘડાઓ હોય
કોઈ પણ વેપાર નીતિની અંદર કેટલીક ગુંચવણ ઊભી થતી હોય તો જે કંઈ અવરોધ ઊભા થાય દેશ કે સચ્ચેના એને પહેલા દૂર કરવા કે જેથી કરીને વેપાર નીતિમાં જોડાય છે બીજી બાબત વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું મતલબ એ છે કે વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું હવે આ હું કહેવા માંગે છું કે સમજો કે એક સમય એવો હતો કે જ્યાં સુધી ભારતના ઉદ્યોગોની અંદર વસ્તુનું ઉત્પાદન થતું હોય તે વિદેશમાંથી આ ઉદ્યોગો જે વસ્તુ ઉત્પાદન કરતા હોય તે લાવી લે માનો કે કોઈ નાની વસ્તુ ભારતમાં ઉત્પન્ન થાય છે તો એ પહેલા ભારતના ઉદ્યોગો ઉત્પન્ન કરે વિદેશમાંથી વસ્તુ નહીં લાવે આવું એક સંરક્ષણ આપવામાં આવ્યું હવે એના સ્થાને અહીંયા નક્કી કરવામાં આવ્યું કે વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવું નહીં કે જે એના રીતે પોતાના દેશમાં પણ ઉત્પન્ન કરે વિદેશમાંથી પણ લાવીને વેચે તો એની માટે કોઈ પ્રતિબંધ લાગવા નહીં ત્યાર પછી વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું વૈશ્વિક વેપાર અને આર્થિક નીતિ કે દેશની અંદર કેવા પ્રકારની વસ્તુની જરૂરિયાતો છે કેટલી કિંમતની છે એ વિશ્વ વેપાર નીતિમાં નક્કી કરવું અને એના આધારે વેપાર ઉભો કરવો વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું સૌથી મહત્વની બાબત કે જ્યારે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે ત્યારે એની વેપારની અંદર ઝઘડાઓનું નિર્માણ થાય છે ઘણીવાર વસ્તુની આપ લે થતી હોય તો એમાં છેતરપિંડી થતી હોય પેમેન્ટ ચૂકવ્યા પછી વસ્તુ ન મળતી હોય તો આવા જે ઘણીવાર ઝઘડાઓ ઉભા થાય છે એને એનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ વેપાર સંગઠન એ કામ કરશે આવા ધ્યેયો સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી એના કાર્યો શું તો ત્યાર પછી ધ્યેયો પછી કાર્યો એમાં ખાસ કરીને બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઉભું કરી કરારનો અમલ કરાવો બહુરાષ્ટ્રીય મોટા પાયા પર વેપાર કરવા માટે ચોક્કસ પ્રકારના કરારો કરી અને એક જરૂરી માળખું ઉભું કરી અને એનો અમલ કરાવો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપારનો વધારો કરવા માટે થઈ અને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા જે કંઈ કરારો થયા હોય એને કરાર માટે મોટા પાયે કરાર કરી અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવો વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે તેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે તો અહીંયા વિશ્વ વેપાર સંગઠનનું કાર્ય શું તો કે કોઈ પણ પ્રકારની અંદર વિશ્વ વેપાર સંગઠન રાષ્ટ્રીય વેપારમાં ચર્ચા વિચારણા માટે એક ફોરમ એક મંચ તરીકેની કામગીરી કરશે અને એની અંદર ચર્ચા વિચારણા વાટાઘાટો કરી અને એકબીજા રાષ્ટ્રના વેપારથી જોડાય તેવા કાર્યોમાં એ કામ કરશે જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે ઘણીવાર દરેક રાષ્ટ્ર છે પોતાની રીતે પોતે નીતિ ઘડી અને વેપારમાં જોડાય છે પણ એમાં કોઈ અડચણ ઊભી આવે તો એમાં સુધારા વધારા કરી અને એ અડચણને દૂર કરીને વેપાર વિકસે તેવા પ્રયત્નો કરાવ્યો છે વિશ્વ આરોગ્ય સંસ્થા સોરી વિશ્વ વેપાર સંગઠન જે છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે કે કોઈ રાષ્ટ્ર પ્રત્યેના સભ્યો હોય માનો વિશ્વ વેપાર સંગઠનના સભ્યો છે એ જે તે દેશ ના હોય તો એના તરફ ભેદભાવ ન રાખે દરેકને સમાનતાથી જોવે અને દરેક રાષ્ટ્રને સમાનતાથી જોઈ અને એને વેપારમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન કરશે તો આમ આપણે ટૂંકમાં એમ કહેવું તો કહેવાય કે વિશ્વ વેપાર સંગઠન એક મંચ છે વિશ્વ વેપાર સંગઠન એ પોતે માળખું ઊભું કરે માટે વેપારો કરવા માટે સલાહ સૂચન આપે છે કોઈ ભેદભાવ હોય તો એને પ્રોત્સાહન પૂરું પાડે છે અને સાથોસાથ વેપારી નીતિનું અવલોકન કરી અને એમાં જે કઈ અડચણો એને આવતી હોય તે દૂર કરવા માટે એ મહત્વના કાર્યોમાં જોડાય છે અને આમ વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો સાથે કાર્યો પણ ઘણા વિકાસ પામ્યા છે મતલબ એ છે વિકાસનો મતલબ કે ધીરે ધીરે વેપાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિકાસ પામેલો જોવા મળે છે ત્યાર પછી ભારતીય અર્થતંત્ર પર અસર
भारतीय अर्थकरण अर्थकारण पर असरो સંસ્થાની સ્થાપના સમયથી ભારત આ સંસ્થાનો સભ્ય છે આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે એમાં પહેલી બાબત કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસમાં જગ્યે વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો એક સમય એવો હતો કે વિશ્વ વેપાર સંગઠનની અંદર ભારતનો હિસ્સો માત્ર 0.5% અને એ વધારીને નિકાસમાં વધારો કરી અને 0.1% કરવાનો લક્ષ્યાંક મતલબ 1.05 ની જગ્યાએ 1% વેપાર વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો અને એના કારણે એમ કહેવાય કે ડબલ્યુટીઓના સભ્ય પદે રહેવાથી આપણે આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે જો 1% સુધીનો નિકાસ વેપારમાં વધારો કરશું તો સભ્ય પદે રહેવાથી એટલે કે ડબલ્યુટીઓ વિશ્વ વેપાર સંગઠનના સભ્ય પદે રહેવાથી આપણા દેશની અંદર તૈયાર થતી વસ્તુની નિકાસમાં આપણે વધારો કરી શકશું અને સાથોસાથ ભારત પોતાની ખેતપેદાશની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે વિદેશમાં નિકાસમાં વધારો કરશું અને ખેતપેદાશમાં વસ્તુનું ઉત્પાદન થશે એટલે આપોઆપ ખેતીમાં સારા એવા ભાવ મળી રહેશે અને એનાથી ભારત જેવા દેશને આર્થિક અર્થતંત્ર એ મજબૂત બનશે નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે જેમ જેમ વિદેશમાં નિકાસ કરતા જશું તેમ તેમ વિદેશી હુંડિયામણ દેશમાં પ્રાપ્ત થતું જશે અને એનાથી ભારતની આર્થિક સમૃદ્ધિમાં તે વધારો થશે જો એમ કહેવું તો આપણે કહી શકીએ તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો તે વધારીને 1% કરવાનો લક્ષ્યાંક બીજી બાબત તૈયાર વસ્તુની નિકાસમાં વધારો એની પછીની બાબત કે ભારતની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ ખેતીમાંથી જે કઈ વસ્તુનું ઉત્પાદન થાય જો એની નિકાસ કરવામાં આવે તો ભારતની અંદર ખેતીના પોષણક્ષમ ભાવો મળી રહેશે અને એનાથી ખેત ઉત્પાદનમાં વધારો થશે એવી આપણી એક આગવી લાક્ષણિકતા દર્શાવી છે અને સાથોસાથ જેમ જેમ વસ્તુની વિદેશમાં નિકાસ કરતા થશું તેમ તેમ પરદેશી હુંડિયામણ મળશે અને એ પરદેશી હુંડિયામણ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિ થશે આવું ભારતીય અર્થતંત્ર અર્થકારણ પર એની અસરો વર્તાય છે તો આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપયુક્ત લાભો તો થશે પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે એક બાજુ વિશ્વ વેપાર સંગઠન સાથે ભારત જોડાય છે તો એમાં આ બધા લાભો તો થશે નિકાસ વેપાર વધશે ખેત ઉત્પાદન વધશે તૈયાર વસ્તુનો નિકાસ કરશું 0.5% બદલે 1% વેપાર વૃદ્ધિ થશે અને વિશ્વના અર્થતંત્ર સાથે ભારતનું અર્થતંત્ર એ તાલ મિલાવતું થશે પણ સાથોસાથ આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર કેટલીક શરતોને પાલન પણ એની માટે કરવું પડશે ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે આ બાબત તેના પર આધારિત છે આ બધી આપણે ચર્ચાઓ તો કરીશું કે 8% વેપાર વધશે આટલી નિકાસ થશે ને આટલો ફાયદો થશે વેપાર વૃદ્ધિમાં પ્રગતિ થશે પ્રદેશી હુંડિયામણ પ્રાપ્ત થશે આ બધી બાબતો છે પણ એમાં વિદેશની અંદરથી જે કઈ વેપાર સંગઠન સાથે આપણે જોડાયેલ જે દેશ સાથે આપણે વેપાર કરવા માંગીએ છીએ એ દેશો આપણને સહકાર આપશે તો આપણે વિકાસ કરી શકશું તો એનો મતલબ એવો છે કે વિશ્વ વેપારને કારણે દુનિયાના વિકસિત દેશો સહકાર આપશે તો આ બધા ધ્યેયો આપણે હાંસલ કરી શકશું અને આ રીતે વિકાસ થઈ શકશે તો આમ વિશ્વ વેપાર સંગઠનથી ભારતીય અર્થતંત્ર ઉપર એની આવી સારી બાબતો અથવા તો સારા પાસાઓ જોવા આપણને મળશે ત્યાર પછીનો જે મુદ્દો છે આપણો કે ટકાઉ વિકાસ અથવા સુપોષિત વિકાસ હવે ટકાઉ વિકાસ ખાસ કરીને આપણે જોવા જઈએ ટકાઉ વિકાસ કોને કહેવાય ત્યારે તો એની એક સામાન્ય આપણે વ્યાખ્યા લઈ શકીએ
કે પૃથ્વી ઉપર ટકાઉ વિકાસ સ્થાપવા માટે પર્યાવરણ લક્ષી હોય પછી પ્રદૂષણ મુક્ત હોય તો આવા પ્રકારનો જે વિકાસ છે ને ટકાઉ અને લાંબા ગાળા સુધી ટકી શકે તેવા પ્રકારના વિકાસને આપણે ટકાઉ વિકાસ કહીએ તો અહીંયા આપણે ટેક્સ્ટ બુક ની અંદર એક વ્યાખ્યા સરસ મજાની આપવામાં આવી છે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય ભાવિ એટલે કે આવતી પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષે આપણે ઘણીવાર આપણે હાલમાં ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી કરવા માટે અત્યારે ભેગું કરવા લાગી રહ્યા છે વર્તમાન પેઢી અને વર્તમાન પેઢી એટલું ભેગું કરી દે છે કે આવતી પેઢી માટે ઘણું બધું ભેગું કરી વાળે છે પણ કઈ રીતે તો કે પર્યાવરણનો ભોગ લે પ્રદૂષણનો માત્રા વધારે પણ અહીંયા આપણને ટકાઉ વિકાસની વ્યાખ્યામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાવિ પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એનું નામ ટકાઉ વિકાસ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકાયો છે જે કંઈ પર્યાવરણીય પર્યાવરણનો મતલબ એવો છે કે ચારે આવરણનો સમૂહ જલાવરણ વાતાવરણ મૃદાવરણ અને જીવાવરણ આ ચારે આવરણોને નુકસાન પહોંચાડ્યા વગર પર્યાવરણને સાચવીને જે વિકાસ કરવામાં આવે છે તેવા પ્રકારના વિકાસને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે આજે આપણે જોઈએ છીએ કે ભારત નહીં પણ દુનિયાના તમામ દેશોની અંદર ભારત જેવા દેશોની અંદર આજે દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે એને જરૂરિયાતને પહોંચી વળવા માટે નવા નવા ઉદ્યોગો ખેતી ક્ષેત્રે સુધારાઓ આ બધું ચાલી રહ્યું છે રોડ રસ્તાઓ મકાનો બધું બની રહ્યું છે પણ એની અંદર સાથોસાથ પર્યાવરણની અંદર પ્રદૂષણની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે અને એ ભાવિ પેઢી માટે નુકસાનકારક છે એટલે આપણી અહીંયા વ્યાખ્યા એવી એને લખી છે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એનું નામ ટકાઉ વિકાસ કહેવામાં આવે છે માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે આજે દિવસે દિવસે માનવે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે માનવ સર્જિત વાતાવરણ મૂક્યું છે પ્રદૂષણ કરવું કુદરતી સંપત્તિનો વિનાશ કરવો કુદરતી ભૂમિ સ્વરૂપનો વિનાશ કરવો અને એના કારણે એમ કહેવાય કે આજે પર્યાવરણ પર ગંભીર અસરો અને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ એ ઉદ્ભવેલો જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે દિવસે દિવસે તાપમાનમાં વૃદ્ધિ થઈ છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા પ્રશ્નો ઉભા થયા છે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે તો આ બધી જે પ્રક્રિયાઓ થઈ રહી છે એના કારણે આપણે એમ કહેવાય કે ટકાઉ વિકાસનો ખ્યાલ આમાંથી આપણને ઉદ્ભવ્યો છે આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાય રહ્યો છે મતલબ એ છે કે ભવિષ્યની અંદર જે પેઢી એક પેઢી પછી એની અનુગામી પેઢી છે એને જરૂરિયાતો પૂરી પાડી શકશે કે કેમ એ માટેનો આજે સૌથી મોટો ખ્યાલ એ આપણે સમક્ષ વર્તાઈ રહ્યો છે અને એટલા માટે ટકાઉ વિકાસ ખૂબ એ જરૂરી છે બીજું ખાસ કરીને આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે એમ કહેવાય કે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેની ગુણવત્તા ઓછી થાય છે પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પ્રયત્ન જરૂરી છે આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવ્યો છે કે પરિસ્થિતિના વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે આપણે કઈ રીતે વિકાસ કરવો છે પણ ઠેર ઠેર જગ્યા ઉપર જ્યાં જ્યાં જે જે કંઈ નિર્માણ થઈ રહ્યું છે જે જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એની પાછળ પર્યાવરણને હાનિ પહોંચાડે છે તો એમ કહેવાય કે આ અસરોને કારણે આજે દિવસે દિવસે સામાન્ય માનવ જીવન અથવા જીવ સૃષ્ટિ ઉપર એની ચોખ્ખી અસર વર્તાતી જોવા મળે છે તો એ અસરને પહોંચી વળવા માટે એ ટકાઉ વિકાસ એ ખૂબ જરૂરી છે હવે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કેટલીક વ્યૂહરચના અપનાવી જોઈએ
તો સામાન્ય રીતે એમ કહેવાય કે પ્રાકૃતિક સાધનોના પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટેની વ્યૂહ રચના હવે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ એટલે કુદરતી જે કંઈ તત્વો છે એના સંરક્ષણ માટે એના સંવર્ધન માટે એના વિકાસ માટે કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જોઈએ તો સૌથી પહેલી બાબત આપણે સૌ જાણીએ છીએ કે જે કુદરતી સ્ત્રોત છે એનો વારંવાર ઉપયોગ કરવો કોઈને નુકસાન પહોંચાડતો તેને ઉપર પગલાં લેવા પછી શક્ય હોય તેટલા જ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવો અને બાકીના એના નામ બધા પણ આપણે ટેક્સ્ટની આધારે આપણે જોવા જઈએ કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે જેવા કે કોલસો પેટ્રોલિયમ ખનિજો વગેરેને કાળજીપૂર્વક ઉપયોગ કરવો કે જે વારંવાર એકવાર ઉપયોગ કર્યા પછી નષ્ટ પામે તેવા જે ખનિજો જે છે એનો વ્યવસ્થિત અને જાળવણીપૂર્વક જરૂરિયાત ઉપયોગ કરવો બીજું વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું ઘણી વાર એવું થાય કે ઉદ્યોગ અહીંયા સ્થાપન કાચો માલ દૂરથી લાવવાનો પાછું બજાર એથી દૂર હોય વેચવા માટે તો ઉદ્યોગો એની જગ્યાએ સ્થાપવા કે જ્યાં કાચો માલ અને તૈયાર વસ્તુની નિકાસ સરળતાથી નજીકના ક્ષેત્રમાં કરી શકાય તેવી રીતે એનું સ્થાપન કરવું અને બીજું વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા વાહનો જે આપણે ચલાવીએ છીએ એની અંદર ઓછુંમાં ઓછું પ્રદૂષણ થાય અને નવી ટેકનોલોજી વાળા અને ઓછું ઈંધણ વપરાય તેવા વાહનોનો ઉપયોગ જો કરવામાં આવશે તો આપણે લાંબા ગાળા સુધી કેટલાક કુદરતી ખનિજોનો આપણે જાળવણી કરી શકીએ જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા જેમ કે જુદી સિંચાઈ યોજનાઓ એકથી વધુ ઉપયોગ કરી શકાય વીજળી પાણી પૂર નિયંત્રણ વાહન વ્યવહાર વગેરેમાં એનો ઉપયોગ થઈ શકે કે જે સંસાધનો જે છે એનો એકથી વધારે વધારે ઉપયોગ થાય તે રીતેનો ઉપયોગ કરવો માનો કોઈ ભૌતિક યોજના બનાવી તો ભૌતિક યોજનાની અંદર પીવાલાયક પાણીનો સંગ્રહ થશે આંતરજળ માર્ગ માટે ઉપયોગમાં આવશે પછી ખેતી માટે સિંચાઈ દ્વારા નહેરનું પાણી પૂરું પાડવામાં આવશે પૂર ઉપર નિયંત્રણ લાવી શકાશે આવી કેટલીક નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખી અને એનો ઉપયોગ કરવો પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણો મૂકવા કે જ્યાં જ્યાં ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવ્યા છે એમાં જે વધેલો કચરો જે છે એ ઝેરી કેમિકલયુક્ત કચરાનો નાશ કરવો ડાયરેક્ટ ન છોડી દેવો અને બીજા નંબરની અંદર ઝેરી રસાયણો રાસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા ઝેરી રાસાયણિક પ્રક્રિયાઓ જે છોડવામાં આવી રહી છે ઝેરી પાણી છોડવામાં આવેલું છે ગંદા વસવાટો એટલે કે આજુબાજુમાં ગીચ વસાહતો ઊભી થઈ છે આની ઉપર ખાસ નિયંત્રણ લાવવું કે જેથી કરીને કોઈ વ્યક્તિ રોગના ભોગ ન બને ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર્ય અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો ખાસ કરી જે અખૂટ સ્ત્રોત છે આપણા કે સૂર્ય છે પવન છે આ બધા અખૂટ સ્ત્રોત સૌર્ય ઉર્જાના બિન પરંપરાગત સાધનો કહેવાય છે એનો જેટલો બહોળામાં બહોળો વધારે વધારે ઉપયોગ થાય તે ઉપયોગ કરવામાં ઉપર ભાર મૂકવો બીજું એની અંદર વધારે વધારે ઉપયોગ કરી શકાય તેવા સૂર્ય ઉર્જાના કે પવન ઉર્જાના માધ્યમોનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવી અને ઉત્પાદનની પ્રક્રિયામાં એને સાંકળવું આમ મિત્રો એવી પ્રકારની વ્યૂહરચના ગોઠવી કે પ્રાકૃતિક જે સાધનો છે એનો જ્યાં વારંવાર ઉપયોગ થતો હોય બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરવો ખોટો બગાડ ન કરવો ઝેરી કેમિકલ વાળા કચરા કે પાણીનો નિકાલ ન કરવો પછી જ્યાં જ્યાં એવા કેટલાક કુદરતી સંસાધનો છે એનો એકને એક અનેક રીતે ઉપયોગ થતો હોય કેટલાકનો પુનઃ ઉપયોગ થતો હોય તેવી જો વ્યૂહરચના અપનાવવામાં આવશે તો લાંબા ગાળા સુધી આપણે પર્યાવરણને જાળવી શકશું તો સરકારે પર્યાવરણની જાળવણી સુરક્ષા માટે કેટલાક પગલાઓ લીધા છે તો
તો અહીંયા આપણા આ પાઠનો છેલ્લો મુદ્દો છે કે પર્યાવરણની જાળવણી માટેના પગલા હવે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા પર્યાવરણની જાળવણી માટેના પગલા એવો આપણો છેલ્લો મુદ્દો છે પાઠ હવે એની અંદર પર્યાવરણની સુરક્ષા માટે સરકાર અથવા તો શું હેતુઓ નક્કી કર્યા છે એનું ટૂંકમાં આપણે ત્યાં વર્ણન કર્યું છે તો કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું 1972ની અંદર એક પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને પર્યાવરણને લગતા કેટલાક મહત્વના પગલાઓ ભરવા માટે શિબિરો યોજવામાં આવી અને એ શિબિરો દ્વારા એની સુરક્ષા નક્કી કરવા માટે પ્રયત્ન થયા ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે જેમ કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે વિશ્વભરમાં 5 જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે ઓઝોનના સ્તરનું ગાબડું પરમાણુ પત્રનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ આજે થઈ છે મતલબ એ છે કે પૃથ્વી દિવસ પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનની અંદર પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવું ત્યાર પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવી વિશ્વમાં 5 જૂનનો દિવસ પર્યાવરણ દિન તરીકેની ઉજવણી કરવી 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરી અને એનો અમલ કરવો ઓઝોનના સ્તરની અંદર પડી રહેલા ગાબડા માટે લોકોમાં જાગૃતિ લાવી પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ કરી અને એના ખાસ પગલાં લેવા આવું સુરક્ષા માટે પગલાં ભરવામાં આવ્યા છે આમ મિત્રો આપણે કહી શકીએ કે પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે માત્ર હું તમે બે ગાણા ગાશું વાતો કરશું તો એનાથી પર્યાવરણની સુરક્ષા થવાની નથી પણ દરેક વ્યક્તિ જો પોતે આ રીતે દરેક દુનિયાનો દરેક દેશ આ રીતે દરેક નાગરિક આ રીતે વિચારવા લાગશે તો આવતી પેઢી માટે આપણે ટકા વિકાસ રાખવા માટે થઈ અને માનવીની જરૂરિયાતો લાંબા ગાળા સુધી આપણે પૂરી કરી શકીશું માટે ટકાઉ વિકાસ પણ જરૂરી છે વ્યૂહરચના ગોઠવણી પણ જરૂરી છે અને એની માટે જે પગલાં લેવામાં આવ્યા છે એ પગલાંનો કડકમાં કડક અમલ થાય અને એનું પાલન થાય તે જોવાની જવાબદારી પણ સરકારની છે આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે ભવિષ્યમાં એવું થશે કે આમણામ જો આ ગતિએ ચાલશું તો પર્યાવરણ પરનું જીવન જે છે નષ્ટ થઈ જશે અને એનાથી પર્યાવરણને ખૂબ નુકસાન થશે આભાર મિત્રો અહીંયા આપણો આ 16મો વાર જે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ શબ્દ જે આપણે શરૂ કર્યો હતો એ અહીંયા પૂરો થાય છે સ્વાધ્યાયની પાછળના જે કંઈ પ્રશ્નો આપવામાં આવેલા છે એ શાંતિથી ટેક્સ્ટબુકમાં તમને પણ મળી છે જોઈએ તે પ્રમાણમાં માગશો તે વાંચો કે ખ્યાલ આવ્યો છે અને મળેલ છે એટલે પાકી બુકમાં લખવાનો પ્રયત્ન કરજો આભાર જય સ્વામિનારાયણ